नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंगमां आप સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું પ્રકરણ 12 એટલે કે વિદ્યુતમાં એક નવા ટોપિક ઉપર અભ્યાસ કરીશું। હવે આના પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું કે ઓહમે વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું હતું, એના SI એકમો આપ્યા હતા અને એ બેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો કે કઈ રાશિ વધે ઘટે બંને વચ્ચે કેવા અચળાંક આવે, આવું સ્પષ્ટ કર્યું હતું। હવે આ સુવાહકમાં જે અવરોધ હોય છે એટલે કે R, સુવાહક એટલે જેની અંદરથી સરળતાથી વિદ્યુત એટલે કે વીજળીનું વહન થઈ શકે, તો આ સુવાહકનો જે અવરોધ છે R, એના ઉપર કેવા કેવા પરિબળો અસર કરે, એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે, આજના વિડીયોમાં આપણે એ જોઈશું। તો અહીંયા જુઓ, સુવાહક એટલે જેમાં વિદ્યુતનું વહન થાય છે બરાબર, અને અવરોધ એટલે R। હવે અહીંયા આપણે કોઈ પણ વસ્તુમાં વિદ્યુતનું વહન એટલે તાર જ લઈ છીએ બરાબર, તો તારની લંબાઈ કેટલી છે એ પણ એક મહત્ત્વનું પરિબળ છે। તો આ અવરોધ R છે એ તારની લંબાઈ ઉપર આધાર રાખે છે, એટલે કે તમે લંબાઈને બમણી કરશો ત્યારે વિદ્યુત પ્રવાહ અડધો થઈ જશે, જેમ તાર લાંબો કરશો એમ વિદ્યુત પ્રવાહનું વહન ઘટતું જશે, કેમ કે તારની જેટલી વધારે લંબાઈ હોય એટલી અવરોધ વધારે આવે, જેટલો લાંબો રસ્તો હોય એટલી મુશ્કેલી વધારે આવે એમ સમજો। તો આપણો તાર જેટલો વધારે લાંબો હશે એટલો અંદર અવરોધ વધારે નડશે, એટલે તાર જેટલો લાંબો હશે એટલો એમાં અવરોધ વધારે આવશે, એટલે કે તારની લંબાઈ ઉપર પણ આધાર રાખે। જો તમે તારની લંબાઈ બમણી કરો એટલે કે 2L કરો ત્યારે એનો વિદ્યુત પ્રવાહ એટલે કે I કેવો થઈ જશે, અડધો થઈ જશે, એટલે કે તારની લંબાઈ વધારો તો વિદ્યુત પ્રવાહનું વહન ઘટી જાય છે। હવે ઓહમના નિયમ પ્રમાણે આઈ બરાબર વીના છેદમાં આર છે બરાબર, એમાં આઈ અને આર બે કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં, કેમ કે આઈ બરાબર એકના છેદમાં આર છે અથવા વીના છેદમાં આર છે, આર છેદમાં છે જ્યારે આઈ અંશમાં છે, એટલે કે તમે વિદ્યુત પ્રવાહ વધારશો તો અવરોધ ઓછો મળશે અને વિદ્યુત પ્રવાહ ઘટાડશો તો અવરોધ વધારે આવશે, એટલે કે બંને કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં છે। હવે તારની લંબાઈ બમણી કરતાં અવરોધ બમણો થઈ જાય છે, હવે તારની લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય, કેમ કે જેટલી લંબાઈ તારની વધશે એટલી જ અવરોધ વધારે આવશે, એટલે કે મુશ્કેલી વધારે આવશે, એટલે તારની લંબાઈ બમણી કરતાં અવરોધ બમણો થાય, તેથી વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય, કેમ કે અવરોધ રહ્યું વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર, પણ લંબાઈના સમપ્રમાણમાં છે, એટલે કે લંબાઈ વધે તો અવરોધ વધે, લંબાઈ ઘટે તો અવરોધ ઘટે, પરંતુ વિદ્યુત પ્રવાહમાં ઊંધું છે, વિદ્યુત પ્રવાહ વધે તો અવરોધ ઘટે છે અને અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે છે, બંને વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે કે આના ઉપરથી આપણે એ કહી શકીએ કે તારની લંબાઈ ઉપર આધાર રાખે છે, એટલે કે આર ચલે છે એલ, એટલે કે અવરોધ રહ્યો એ તારની લંબાઈ ઉપર આધાર રાખે એટલે એની સાથે સમપ્રમાણમાં છે। પછી બીજું પરિબળ છે તારની જાડાઈ, જાડાઈ એટલે એની આડછેદનું ક્ષેત્રફળ, તમે ગમે એટલો પતલો તાર લો પણ એની અંદર આડછેદ તો હશે જ તે, એટલે કે એની અંદર વિદ્યુત પ્રવાહના વહન માટેની જગ્યા તો હશે જ તે, તો એ જગ્યા કેટલી છે એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું છે એના ઉપર આધાર રાખે, એટલે કે તારની જાડાઈ વધારતા, જો તમે ક્ષેત્રફળ વધારો એટલે કે તાર પહોળો થાય અંદરથી, જેમ અંદર વધારે જગ્યા હોય એમ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય, એટલે કે તમે આડછેદનું ક્ષેત્રફળ વધારશો તો વિદ્યુત પ્રવાહ વધશે અને તાર પાતળો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી। આપણે પેલી ગુફાનું ઉદાહરણ લઈ, ગુફા નાની સાંકડી હોય તો આપણને નીકળવામાં મુશ્કેલી પડે, પણ ગુફાનું ક્ષેત્રફળ વધારે હોય એટલે કે એ આમ પહોળાઈમાં વધારે હોય એનું આડછેદનું ક્ષેત્રફળ, તો શું થશે, તો તારની જાડાઈ વધે એટલે સાથે સાથે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થશે, ગુફા પહોળી હોય તો આપણે સરળતાથી નીકળી શકીએ, એના બદલે સાંકડી હોય તો આપણે સલવાઈ જઈ, એના જેવું છે, જો તાર સાંકડો હશે તો વિદ્યુત પ્રવાહ અટકાશે, પણ તાર પોરો હશે એટલે કે એનું ક્ષેત્રફળ વધારે હશે તો વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકશે, એટલે કે તારની જાડાઈ વધે ત્યારે વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય, એટલે કે જેમ ક્ષેત્રફળ વધે એમ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થાય અને અવરોધ ઓછો નડે, એના ઉપરથી એમ કહી શકીએ કે અવરોધ રહ્યું ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, જેમ જગ્યા વધે એમ અવરોધ ઘટે, અથવા અવરોધ વધે તો ક્ષેત્રફળ ઓછું જ હોય એમ કહી શકીએ। અને ત્રીજું છે તારના દ્રવ્યની જાત,
એટલે કે તાર કઈ ધાતુનો બનેલો છે એના ઉપર પણ વિદ્યુત પ્રવાહનું વહન આધાર રાખે છે. અમુક ધાતુ એવી જે વિદ્યુતની સુવાહક હોય એટલે કે સારી રીતે વહન કરતી હોય, અમુક મંદવાહક હોય બહુ ઓછું ઓછું વહન કરતી હોય, તો અમુક અવાહક હોય જે સંપૂર્ણ વહન કરી શકતી ના હોય. તો તારના દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે નિક્રોમ અને કોપર આ બંને અલગ અલગ પ્રકારની ધાતુ છે. હવે આ ધાતુનો તાર લો તો નિક્રોમ કરતાં કોપરમાં વિદ્યુત પ્રવાહ વધુ સરળતાથી પસાર થઈ શકે, કેમ કે કોપર પ્યોર ધાતુ છે, એ સુવાહક છે વિદ્યુતની, એટલે એની અંદરથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. હવે આ ત્રણ પરિબળ ઉપરથી કહી શકીએ કે અવરોધ એક લંબાઈના સમપ્રમાણમાં છે, લંબાઈ વધે તો અવરોધ વધે, પછી ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, એટલે કે આર ચલે છે એલના છેદમાં એ, આ બંને હું સાથે લખું તો આમ લખાય આ સમપ્રમાણના વ્યસ્ત પ્રમાણ, પણ વચ્ચે આ સમપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય તો આપણે કંઈક અચળાંક મૂકવો પડે. અહીંયા મેં મૂક્યો છે અચળાંક રો, બરાબર, એટલે આર બરાબર રો એલના છેદમાં એ. હવે આ રોને શું કહેવાય, સમપ્રમાણતાનો અચળાંક કહેવાય, એને બોલાય રો, અને એને વિજ્ઞાનની ભાષામાં નામ કહી તો અવરોધકતા નામ છે, અને એનો એસઆઈ એકમ છે ઓમેગા મીટર. આ બધા એક માર્કમાં પૂછાય એવા પ્રશ્ન છે, યાદ રાખજો. હવે ધાતુઓને મિશ્ર ધાતુ માટે આ રો એટલે કે અવરોધકતાનો અચળાંક કેટલો હોય, 10^-8 ઓમેગા મીટરથી 10^-6 ઓમેગા મીટર હોય. પછી અવાહક માટે એટલે કે સંપૂર્ણ અવાહક છે એના માટે 10^12 થી 10^17 જેટલો અવરોધકતાનું મૂલ્ય હોય. હવે અવરોધ આર, આરને શું કહેવાય અવરોધ, ને રોને કહેવાય અવરોધકતા, એ તાપમાન સાથે બદલાય એટલે કે તાપમાન ઉપર પણ આધારિત છે. તો આમાં અવરોધાર કોની કોની ઉપર આધાર રાખે છે એ બધા પરિબળો છે, આનો આખો મુદ્દો પૂછાય છે. આને બે વાર લખીને પાકો કરજો અને વારંવાર વાંચજો. અને આમાં જે આપણે સૂત્ર તારણ કર્યું આ સૂત્ર પણ દાખલામાં બહુ કામ આવે છે, એટલે તૈયાર કરી નાખજો. છતાં ન સમજાય તો મને કમેન્ટ કરજો, હું તમને ફરી વાર સમજાવીશ.